મમ્મી વિના, હવે ઉઠ, ક્યાં સુધી સૂઈ રહીશ? સ્કૂલે જવાનું મોડું થશે, જો 7 વાગી ગયા. પપ્પાનો અવાજ સાંભળી બ્લેસી ચોંકી ઉઠી અને નવાઈ લાગી. મમ્મી, આજે મારી મમ્મી ક્યાં? રોજ મમ્મી ઉઠાડવા આવતી હતી અને રોજ પ્રેમથી માથા પર હાથ ફેરવીને ઉઠાડતી હતી, પણ મમ્મી આજે મારી મમ્મી ક્યાં? ફરી એ જ પ્રશ્ન. પપ્પાનો અવાજ સંભળાયો, જલ્દી બાથરૂમમાં જા અને નાહી લે. બાથરૂમમાં જતા જતા બ્લેસી મમ્મીના રૂમ તરફ નજર નાખી. મમ્મી માથે ઓઢીને સૂઈ રહી હતી અને તેના રસોડામાં પપ્પા કામ કરતા હતા. આજે બધું બદલાઈ ગયું હતું. બ્લેસી ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ, સ્કૂલના યુનિફોર્મના કપડાં પહેરી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ. દૂધનો ગ્લાસ અને બિસ્કિટ આપતા પપ્પાએ કહ્યું, આ પી લે. બ્લેસીએ તેના પપ્પાને પૂછ્યું, મમ્મીને શું થયું છે? તેના પપ્પાએ કહ્યું, બેટા, તારી મમ્મીને આખી રાત તાવ હતો, આજે મારે તેને દવાખાને લઈ જવી પડશે. દૂધ પીતા પીતા બ્લેસીનું તો મોં બગડી ગયું. દૂધમાં કશો સાર નહોતો, સાવ ઠંડુ અને ગળ્યું પણ નહોતું. બ્લેસી તે પી ગઈ અને દોડીને મમ્મીના રૂમમાં મમ્મી પાસે પહોંચી. મમ્મી, મમ્મી, શું થયું છે તને? મમ્મીએ કહ્યું, બેટા કંઈ નહીં, સામાન્ય શરદી અને તાવ છે, મટી જશે, તું ચિંતા કરીશ નહીં. એટલામાં સ્કૂલની બસનો હોર્ન વાગી. પપ્પાએ બૂમ પાડી, બ્લેસી, સ્કૂલ બસ આવી ગઈ છે, તું જા. હવે તે દોડી અને બસના પગથિયા ચડતા તેણે પાછળ જોયું તો તેને કોઈ બસ સુધી મૂકવા પણ આવ્યું નહોતું. મમ્મી હોત તો રોજ મૂકવા આવતી હતી અને બસ ઉપડે ત્યાં સુધી હાથ લંબાવતી હતી. આજે ભણવામાં તેને મન નહોતું, બધે મમ્મી જ દેખાતી હતી. રિસેસ પડી તેણે લંચ બોક્સ ખોલ્યું, પણ આજે મમ્મીના હાથનો બનાવેલો નાસ્તો ન હતો, પણ વેફરનું પડીકું હતું. પાણીની બોટલ પણ ઉતાવળમાં ભૂલી ગઈ હતી. કશું ખાવાનું મન લાગ્યું નહીં. મમ્મી વગર કેટલી તકલીફ પડે છે, એને કેટલું અધૂરું રહી જાય છે. તેની આંખોમાં ઝરઝડિયા આવી ગયા. સાંજે છૂટીને તે ઘરે ગઈ તો ઘરે તેની નાની આવી ગયા હતા. નાનીએ તેના માથે હાથ ફેરવ્યો. નાનીએ ગરમ ગરમ ઢોકળાનો નાસ્તો આપ્યો. બ્લેસીએ નાનીને પૂછ્યું, મારી મમ્મી ક્યાં છે? ક્યારે આવશે? શું થયું છે? મારી મમ્મીની નાનીએ તેની બાજુમાં બેસતા કહ્યું કે, બેટા, નાની મોટી બીમારી તો દરેકને આવે, એટલે ગભરાઈશ નહીં. બેટા, તારી મમ્મી આવતીકાલે ઘરે આવી જશે. પણ સાંભળ બેટા, તારી સાથે હું થોડીક વાત કરવા માગું છું. જો શરીર થાકે એટલે શરીરમાં નબળાઈ આવે, પછી માંદગી આવે, તો તારે તારું પોતાનું કામ જાતે કરતા શીખવું, તો તારી મમ્મીને થોડીક રાહત રહે. મારે શું, કેવું કામ? નાની બ્લેસીએ પૂછ્યું. જો બેટા, તારે સવારે વહેલું પોતાની જાતે ઉઠી જવાનું, તારી બેગ તારે જાતે પેક કરી દેવાની, લંચ બોક્સ તૈયાર હોય તો બેગમાં મૂકી દેવાનો, વોટર બેગમાં પાણી ભરીને મૂકી દેવું, વળી નાના મોટા કામમાં મમ્મીને મદદ કરવી. આમ કરીશ તો તારી મમ્મીને રાહત મળશે અને તે એટલી ખુશ થશે. બધી જવાબદારી માત્ર મમ્મીની નથી, તમારી પણ છે. તમારી જવાબદારીનો બોજ મમ્મી ઉઠાવી લે છે, કારણ કે તે તમને પ્રેમ કરે છે. નાનીની વાત બ્લેસીને ખૂબ ધ્યાનથી સાંભળતી હતી. તે તેની મમ્મીને ખૂબ પ્રેમ કરતી હતી. નાનીની વાતો એક દ્રઢ નિશ્ચય બનીને તેને હૃદયમાં ઉતરી ગઈ. હવે તેણે નક્કી કરી લીધું કે તેનાથી બનતી મદદ મમ્મીને કરશે. એટલું જ નહીં, તેનું કહેલું પણ માનશે, મમ્મીને દુઃખી નહીં કરે અને પોતાનું બધું કામ તે જાતે કરશે. તેને નાનીને કહ્યું કે, નાની, તમે જે બધું કહ્યું તે હું બધું કરીશ, તો મારી મમ્મીને માંદી નહીં પડે ને. એમ બોલતા ફરી એની આંખો છલકાઈ ગઈ. નાનીની પણ આંખો ભીની થઈ ગઈ હતી. બ્લેસીની માથે હાથ ફેરવતા અને તેને ખોળામાં લેતા નાનીએ કહ્યું કે, બેટા, સમય વધારે થઈ ગયો છે, હવે જા, તારું હોમવર્ક જાતે કરી લે. ઓકે નાની, કહીને બ્લેસી ગઈ. પ્રેમભરી નજરથી બ્લેસીને જોઈ રહ્યા અને મનોમન બોલ્યા, મારી વાલી દીકરી, ઈશ્વર તને આ બધું કરવાનું સામર્થ્ય પૂરું પાડે.